સાબરકાંઠાના ઇલોલ ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો બાળક રમતા રમતા 60 ફૂટ ઊંડા બોરમાં પડી જતા ચકચાર મચી હતી. તેમજ કલાકોના રેસ્ક્યુ બાદ બાળકને બચાવી ન શકાતા બોરમાં જ બાળકની દફન વિધિ કરવામાં આવી હતી. આશરે કાલે 7:30 વાગે રાત્રે મેરપુરાથી ઇલોલની વચ્ચે કોઈ ખેતરની બોરની અંદર એક દોઢ વર્ષનો નાનો છોકરો ફસાયેલ છે તે રીતના મેસેજ મળ્યા હતા. અહીંયા આગળ સ્થળ ઉપર 9 વાગ્યાથી આવીને અત્યાર સુધી સવારે 6 વાગ્યા સુધી કામગીરી કરી હતી. જ્યારે શરૂઆતના તબક્કે આવ્યા હતા ત્યારે ખાલી છોકરાનું ફેસ નહીં પણ કશું જ કોઈ પણ શરીરનો કોઈ ભાગ નહીં, ખાલી માથાના વાર જ દેખાતા હતા. એના પછી ધીમે ધીમે રોપના દ્વારા ગાડીઓ બનાવી અને એનો હાથ જેવો ભાગ હતો તેને સંપૂર્ણપણે બહાર કાઢેલ હતો. પણ તપાસ કરતાં ખબર પડી કે છેલ્લે 20 ફૂટ જ્યારે આવી ગયું ત્યારે એ છોકરો પાછો ગાડીઓમાંથી નીકળી અને નીચે બોરમાં ફસાઈ ગયેલ હતો. અમદાવાદથી કોલ મેડલ 9:30 અમે અહીંયા બોરના સ્થળ ઉપર આવી ગયા. આવીને જોયું તો અંદર એક નાનું બાળક હતા. હવે અમે કાઢવાનો પ્રયત્ન કર્યો 9:30 થી. ઘણી વાર બંધાણો થોડું આવીને છૂટી જાય, એના કપડાં બી અમે ઉપરાય હોય એ બી થાય. પણ છેલ્લે વહેલી સવારે લગભગ 5-1 વાગ્યાની આસપાસ અમે એનો હાથ બાંધી દીધો. હાથ બાંધી જેવું ઉપર ખેંચતા હતા તો હવે એને સૂજનની હિસાબે કે ગમે એમ હિસાબે એ થોડું ફૂલી ગયું એટલે બહાર નીકળવામાં બહુ તકલીફ પડી. 20 ફૂટ બહાર હતો એમાં એનું કોઈ પણ એક અંગ છૂટું પડી ગયું. એની હિસાબે ટોટલ બાળક છે એ બોરની અંદર જતું રહ્યું છે એટલે હવે નીકાળવામાં કોઈ શક્ય નથી. આ કામમાં સાહેબ કેટલા કલાક લાગેલા? અમે 9:30 પહોંચ્યા હતા ને અત્યારે બસ અમે 6:30 અમારું ઓપરેશન પૂરું કર્યું. આગળની કોઈ કાર્યવાહી? બસ હવે આવે છે કલેક્ટર સાહેબ, SDM આવે છે ને એ શું ડિસિઝન લેશે કે અંદર જ એની દફન વિધિ કરે છે કે શું એ હવે એમનો પ્રશ્ન. સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઇલોલ ગામની અંદર એક બાળક જે બોરવેલમાં જે ફસાયેલું હતું જે અત્યારે 12 કલાક થવા આવ્યા છતાં પણ હજી કોઈ એની સફળતા મળી નથી. ભારે જહેમત ઉઠાવ્યા બાદ પણ હજી એ રાહુલ નામનો જે બાળક છે એને કાઢવામાં આવ્યો નથી. જ્યારે હાલ જે NDRFની ટીમ પણ આવી છે એને આખી રાત સુધી જે અમદાવાદની મ્યુનિસિપાલિટીના જે વર્કરો આવ્યા હતા એમને કામગીરી કરી પરંતુ સફળતા મળી નથી. અબ તક દોસ્ત સાબરકાંઠા સંજય દીક્ષિત.